નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. જ્ઞાન વિહાર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. વિષય અંગ્રેજી ધોરણ ચાર. ધોરણ ચાર વિષય અંગ્રેજીની અંદર આપણે પાઠ પાંચ યુનિટ ફાઈવ હિયર વી આર ડાન્સિંગ કરી રહ્યા હતા. હિયર વી આર ડાન્સિંગ જેની આપણે પહેલી એક્ટિવિટી છે, સરસ મજાની રાઇમ્સ છે, એ બધા વિદ્યાર્થીઓએ કરી લીધી છે. આપણે સરસ મજાની ગાતા પણ આવડી ગઈ છે, વેલકમ વાળી રાઇમ્સ. ચાલો, એના પછી આપણે જોયા હતા એક્શન વર્ડ. એક્શન વર્ડ એટલે કે ક્રિયા દર્શાવતા શબ્દ, કે અલગ અલગ જે ક્રિયા હોય, અલગ અલગ ક્રિયા હોય, એ ક્રિયા દર્શાવતા શબ્દને આપણે શું કહીએ, તો કે એક્શન વર્ડ. તો એક્ટિવિટી ફોર છે, જેની અંદર પણ આપણે એવા એક્શન વર્ડ વિશેની માહિતી મેળવવાની છે. તો એના પહેલા આપણે થોડુંક જોઈ લઈએ કે કેવી કેવી ક્રિયાઓ હોય. તો કે આપણે પાણી પીતા હોય તો કહીએ ડ્રિંક, ખાતા હોય તો કહીએ ઈટ, બેઠા હોય તો કહેવાય સીટ. તો એ સીટ એટલે બેસવાની ક્રિયા થઈ, એટલે સીટ એટલે એક્શન વર્ડ થયું. ચાલતા હોય તો કહીએ વોક, વોક એટલે કે ચાલવું. સાથે સાથે બેઠા હોય તો સીટ, ઊભા હોય તો સ્ટેન્ડ, ચાલતા હોય તો વોક, ડાન્સ કરતા હોય તો ડાન્સ, ડાન્સિંગ, કૂદકો મારતા હોય તો જમ્પિંગ, રમતા હોય તો પ્લેઈંગ. તો આવી રીતના એ અલગ અલગ બધી ક્રિયાઓ હોય છે, કે જેનું લિસ્ટ આપણે આ પાકી બુકની અંદર લખી લીધું છે, અને બધી એક્શન વર્ડ છે, બધી ક્રિયાઓ પાકી કરી લેવાની છે. હવે જોયું તું તો કે એ એક્શન વર્ડ છે એની પાછળ બધા એમાં આઈએનજી લાગે છે. તો એ આઈએનજી કેમ લગાડી છે, તો કે જે ક્રિયા ચાલુ છે એ ચાલુ ક્રિયા દર્શાવવા માટે એની પાછળ આપણે આઈએનજી લગાડી. આઈએનજી લગાડવા હોય તો એના નિયમો જોવા પડે. નિયમો જોવા પડે, કયા કયા નિયમો, તો કે આપણે જોયો તો કે પ્લે હોય, ઓપન હોય કે થ્રો, આ ત્રણ શબ્દ આવે તો આપણે ખાલી આઈએનજી લગાડી દઈએ. પણ જો પાછળ વ્યંજન હોય, એની આગળ એક સ્વર હોવો જોઈએ. એ ઉદાહરણ જોવે તો અહીંયા આપ્યું છે, જો ક્લેપ, ક્લેપ એટલે કે તાલી પાડવી, તો કે સી એલ એ પી ક્લેપ એટલે તાલી પાડવી. તો પાછળ ક્લેપી છે એ વ્યંજન છે, એની આગળ એ સ્વર છે, તો પાછળનો વ્યંજન ડબલ કરી આઈએનજી પ્રત્યય લાગે, તો ક્લેપનું થઈ જાય ક્લેપી. એવી રીતના બીજો નિયમ જોઈએ તો કે ડ્રિંક, ડ્રિંક એટલે કે પીવું, તો કે ડ્રિંક છે એનો સ્પેલિંગ થાય ડી આર આઈ એન કે, એમાં એક નિયમ લાગુ પડતા નથી, એટલે ડી આર આઈ એન કે આઈ એન જી. એવી રીતના રાઇટ, રાઇટ એટલે કે લખવું. હવે રાઇટનો સ્પેલિંગ થાય ડબલ્યુ આર આઈ ટી ઈ, રાઇટ એટલે લખવું, ઈ નીકળી જાય અને આઈએનજી પ્રત્યય લાગે. આવી રીતના આપણે બધા જ નિયમો જોયા હતા, અને બધાને આઈએનજી પ્રત્યય લગાડવા નાખીએ. ખાલી પ્લે આપવું હોય તો આપણે એમ કે આઈએનજી પ્રત્યય લગાડો, તો આપણે આવડી જવું જોઈએ પ્લેઈંગ. રાઇટ આપવું હોય ડબલ્યુ આર આઈ ટી ઈ, તો આપણે ખ્યાલ આવી જવો હોય કે ઈ છે, તો ઈ નીકળી જાય અને આઈએનજી પ્રત્યય લાગે. ચાલો, એક્શન વર્ડ અને એના આઈએનજી પ્રત્યય લગાડતા તો આપણે આવડી ગયા છીએ. આગળ જોઈએ એક્ટિવિટી ફોર, કે જેની અંદર આપણે કુકુ, કુકુ એટલે કે કોયલ, કોયલને અંગ્રેજીમાં કહેવાય કુકુ. તો કુકુ વિશેની આપણે સરસ મજાની વાર્તા કીધી છે. ચાલો જોઈએ કુકુ કોયલ વિશે. કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો. જેમ કુકુ કોયલ કરે છે ને એનું અનુકરણ કરવાનું, એટલે આપણે પણ એવી ક્રિયા કરવાની. જ્યારે કુકુ કોયલ ચાલતી હોય તો આપણે ચાલવાનું, કુકુ કોયલ દોડતી હોય તો આપણે રનિંગ દોડવાનું, કુકુ કોયલ ગીત ગાતી હોય તો આપણે પણ શું કરવાનું સિંગિંગ, આપણે પણ ગાવાનું. એટલે જેમ કુકુ કોયલ કરે છે એવું આપણે કરવાનું છે, અને સાથે સાથે આપણે એવું બોલવાનું પણ છે. અહીંયા કુકુ કોયલ જે ક્રિયા કરે ને એ અહીંયા સાથે બોલે છે, એવી રીતના આપણે પણ જે ક્રિયા કરી ને એ આપણે બોલવાનું. જેમ કે આપણે પાણી પીતા હોય તો કહીએ ડ્રિંકિંગ, તો આપણે ડ્રિંક ક્રિયા કરવાની પીવાની અને સાથે બોલવાનું ડ્રિંકિંગ એટલે પાણી પીવું. રેડી, ચાલો આગળ જોઈએ તો કે કુકુ કોયલ અહીંયા શું કરે છે, તો કે ડાન્સ કરે છે. જોયું ને બધા ડાન્સ કરે છે, તો જોઈએ. હે લુક હિયર આઈ એમ ડાન્સિંગ. હે એટલે કે આપણે બધાને કહે છે કે હાય, લુક એટલે કે જુઓ, હિયર એટલે કે અહીંયા, ચલો બધા અહીંયા જુઓ જોઈ, આઈ એમ ડાન્સિંગ. કુકુ કે છે આઈ એમ એટલે કે હું, ડાન્સિંગ એટલે કે નાચી રહી છું, જુઓ બધા હું નાચી રહી છું. આગળ શું કહે છે, આઈ એમ સિંગિંગ અ સોંગ. કુકુ કે છે અહીંયા હું શું કરું છું, તો કે સિંગિંગ અ સોંગ, ગીત ગાઈ રહી છું. અહીંયા શું કહે છે, તો કે રાઇટ નાવ. રાઇટ નાવ એટલે કે અત્યારના સમયે, નાવ એટલે અત્યારે, રાઇટ એટલે કે અત્યારે, સારું
અત્યારના સમયે હું શું કરું છું તો કે આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો. અત્યારે હું સ્ટોરી વાંચી રહી છું. સ્ટોરી એટલે કે વાર્તા, રીડિંગ એટલે વાંચવું. સ્ટોરી વાંચી રહી છું અબાઉટ અ ક્રો. અબાઉટ એટલે કે એના વિશે, અ ક્રો એટલે કે કાગડા. કાગડા વિશેની વાર્તા આ બુકમાં છે તો હું વાંચી રહી છું. ચાલો આગળ જોઈએ. તો કુકુ કોયલ ઉડે છે તો કે બાય બાય આઈ એમ ફ્લાઇંગ ટુ માય સ્કૂલ. આપણે બધાને બાય બાય કહીએ છીએ. આઈ એમ ફ્લાઇંગ, હું ઉડીને જઈ રહી છું. ટુ માય સ્કૂલ, મારી સ્કૂલ તરફ, મારી શાળાએ હું ઉડીને જઈ રહી છું. આગળ કુકુ કોયલ શું કરે છે તો કે લખે છે. આઈ એમ રાઇટિંગ અ સોંગ. શું લખે છે તો કે સોંગ લખે છે. એની ભાષામાં લખે આપણે ખબર પડે નહીં. આઈ એમ રાઇટિંગ અ સોંગ. આગળ છે, અહીંયા ક્રિકેટ રમે છે, બેટિંગ કરે છે. જોવો, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, ક્રિકેટ રમી રહી છે. આઈ એમ બેટિંગ, બેટિંગ એટલે કે બેટ દ્વારા એ રમી રહી છે. જો બોલ ફેંકતા હોય તો શું કહીએ, બોલિંગ. અને બેટથી રમતા હોય તો કહીએ બેટિંગ. તો આવી રીતના કુકુ કોયલ ક્રિકેટ રમે છે. ચાલો કઈ કઈ ક્રિયા કરે છે. કુકુ કોયલ ઇઝ ડાન્સિંગ, સિંગિંગ, રીડિંગ અ સ્ટોરી, ફ્લાઇંગ ટુ સ્કૂલ, પછી તો કે રાઇટિંગ અ સોંગ અને પ્લેઇંગ ક્રિકેટ. તો આવી રીતના કુકુ કોયલ છે એ અલગ અલગ ક્રિયા કરે છે. હવે એના ઉપરથી નજી એક્ટિવિટી છે આપણી આપી કે કુકુ કોયલ છે એ જે ક્રિયા કરે એમાં આપણા બધા મિત્રોએ તાલી પાડવાની છે, અને ન કરતી હોય એમાં આપણે તાલી પાડશું નહીં. ચાલો, કુકુ ઇઝ ડાન્સિંગ, હાલો ડાન્સ કરે છે તો તાલી પાડો બધાય. ચાલો, કુકુ ઇઝ રાઇટિંગ, લખે છે, ઉપર જ છે લખે છે તો આપણે તાલી પાડવાની, એટલે કે ક્રિયા સાચી થાય, લખે છે. કુકુ ઇઝ જમ્પિંગ, કૂદકા મારે એવું આપણે કોઈ આપ્યું નથી, જમ્પિંગ કરતી નથી તો એમાં આપણે તાલી પાડવાની નથી. ચલો, સી ઇઝ ડ્રિંકિંગ વોટર. ચલો, કુકુ કે પાણી પીવે છે તો કે ના, એ પાણી અત્યારે પીતી નથી એટલે આપણે એમાં પણ તાલી પાડવાની નથી. સી ઇઝ ક્લેપિંગ, તે તાલી પાડી રહી છે. જોવો, કુકુ ક્યાંય તાલી પાડે છે તો કે ના, તો એમાં પણ આપણે તાલી પાડવાની નથી. તમાંથી કઈ બે ક્રિયા કરે છે તો કે ડાન્સિંગ કરે છે, રાઇટિંગ લખે છે, એ બે ક્રિયા કરે છે. જમ્પિંગ, ડ્રિંકિંગ કે ક્લેપિંગ આ ત્રણ ક્રિયા કરતી નથી. ખાસ આપણે શું જોવાનું તો કે ક્રિયા દર્શાવતા શબ્દ. આગળની એક્ટિવિટી પાઠ્યમાં આપણે જોઈ લઈએ તો કે જેની અંદર આપણે અહીંયા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ છે. શિક્ષક છે એ એક્ષર વર્ડ બોલે છે પણ એનો પહેલો અક્ષર ખોટો બોલે છે તો એનો વિદ્યાર્થીએ સુધારવાનો છે. આઈ એમ બ્લેઇંગ ક્રિકેટ. બ્લેઇંગ કહેવાય કે પ્લેઇંગ કહેવાય? તો આપણે બ્લેઇંગ નું શું લખીએ તો કે પ્લેઇંગ. ચલો, વી આર ટેન્ચિંગ ઓન ધ સ્ટેજ. ટેન્ચિંગ કહેવાય કે ડાન્સિંગ કહેવાય? તો કે ટી ની જગ્યાએ આવી જાય ડી, એટલે કે ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. આવી રીતના આપણે સંવાદ છે એક્શન વર્ડ સાચા ગોતવાના છે. સમજાઈ ગયું? ચલો આગળ જોઈએ કે શિક્ષક અને વિદ્યાર્થી બીજી ગેમ રમે છે. પ્લે, આઈ એમ પ્લેઇંગ ખો ખો ઇન ધ રિવર. તો કે ઇન ધ રિવર એટલે કે નદીની અંદર આપણે ખો ખો રમી શકી? તો આ વાક્ય થાય ખોટું. તો આપણે બીજા એવા બે ખોટા વાક્ય પ્લેઇંગ ઉપરથી બનાવવાના, સાચા વાક્ય બનાવવાના નથી. કેવા વાક્ય બનાવવાના? ખોટા વાક્ય. પ્લેઇંગ એટલે કે રમવું, પણ રમતા હોય પણ રિવર નદીની અંદર રમી નહીં. તો એવા જ આપણે વિદ્યાર્થીએ બનાવ્યા. જોવો, આઈ એમ પ્લેઇંગ ધ બોલ. બોલ વડે હું રમું છું. ઓન ધ સન, સૂરજ ઉપર ચડીને કોઈ રમે? ન રમે. એટલે આવી રીતના ખોટું વાક્ય બનાવવાનું છે. હી ઇઝ પ્લેઇંગ ઇન ધ મેચ બોક્સ. મેચ બોક્સની અંદર, બોક્સની અંદર કોઈ બોલ વડે રમી શકે નહીં. સીટ, હવે સીટ ક્રિયા વિશેના વાક્ય ખોટા. ધે આર સિટિંગ ઓન ધ પેન. પેન ઉપર બેસી બેઠો છે તો આપણે પેન ઉપર બેસી શકીએ નહીં. એવી જ રીતના બીજા બે ખોટા વાક્ય હતો કે ધે આર સિટિંગ ઇન માય બેગ. મારા બેગ ઉપર બેઠો છે, કોઈના બેગ ઉપર બેસીએ નહીં. વરી સિટિંગથી ખોટું વાક્ય બનાવવાનું. ધે આર સિટિંગ ઇન માય ફાધર્સ પોકેટ. પપ્પાના પાકીટ ઉપર બેઠો છે એમ કહેવાય? ન બેસે કોઈ. ધે આર સિટિંગ અવર સ્કૂલ બેલ. સ્કૂલના બેલ ઉપર ચડીને કોઈ બેસે? કોઈ ન બેસે. એટલે આ વાક્ય ખોટા બનાવવાનું. એટલે આપણે એક્શન વર્ડના અહીંયા જેમ સાચા એક્શન વર્ડ લખીએ ને સ્પેલિંગ, એવી રીતના અહીંયા એક્શન વર્ડ તો સાચો આપ્યો પણ એના વાક્ય આપણે ખોટા બનાવ્યા છે. એ આપણી સમજૂતી માટેના છે. રેડી? એવી રીતના આગળ આપ્યું છે હુ ઇઝ ડુઈંગ અને વોટ.
કોણ શું કામ કરે છે એ જોવાનું. હુ એટલે કે કોણ અને વોટ એટલે કે શું કરે છે. અહીંયા કરીમ છે ઇઝ ડાન્સિંગ, કરીમ ડાન્સ કરી રહ્યો છે. તો એના બે પ્રશ્ન થાય, એક તો કરીમ છે એ કોણ નાચી રહ્યું છે એ, અને એક તો શું કરી રહ્યો છે એ. તો કરીમ ઇઝ ડાન્સિંગ. પછી જોઈએ નેન્સી ઇઝ રીડિંગ, નેન્સી છે એ રીડિંગ, રીડિંગ એટલે કે વાંચી રહી છે. ચાલો આગળ જોઈએ તો કે સ્વપ્નિલ ઇઝ સિંગિંગ, સ્વપ્નિલ ગીત ગાઈ રહ્યો છે. મનીષા ઇઝ સ્વિમિંગ, મનીષા તરી રહી છે. જેસી ઇઝ રનિંગ, જેસી રન દોડી રહી છે. તો આવી રીતે આપણે એક્શન વર્ડ કોણ કરી રહ્યું છે એ પૂછવા માટે હુ પ્રશ્ન પૂછાય. હુ તો કે કરીમ, વોટ કરીમ શું કરે છે તો કે ડાન્સિંગ, એની સમજૂતી આપી છે. ચાલો આગળ જોઈએ, ચિત્ર જોઈ અને એના નામ આ નીચે ફકરામાંથી ગોતી અને આપણે લખવાના છે. એ એક્ટિવિટી આપણે પછી કરશું, પણ આ જે એક્ટિવિટી કુકુવારી ચલાવી એની એક્ટિવિટી આપણે આઈડિયલ ની અંદર પૂરવાની છે. તો બધા આઈડિયલ બુક ની અંદર કાઢશે. ચાલો આઈડિયલ બુક ની અંદર આપણે કુકુવારી જે સ્ટોરી ચલાવી ને એના ઉચ્ચાર અર્થ સહિત અહીંયા આપેલા છે. પેજ નંબર 21 ઉપર બધા જ વિદ્યાર્થીઓ આઈડિયલ માં પેજ નંબર 21 ઉપર કુકુવારી સ્ટોરી છે એ એક વખત એનું ઇંગ્લિશ ઉચ્ચાર અને અર્થ સહિત વાંચી લેવાની. આગળ જોઈએ એના એમસીક્યુ. અહીંયા આપણે કુકુવારી સ્ટોરીના એમસીક્યુ આપ્યા છે. તો કે હુ ઇઝ ડાન્સિંગ, ચલો આપણે ડાન્સ કોણ કરે છે એના વિશે પૂછ્યું છે. તો કે કુકુ નો સ્પેલિંગ શું થાય, કેવો કેવો થાય, નો થાય, કે આઈ કે આઈ, નહીં કે યુ કે યુ, કે એમ યુ એમ યુ. તો કે આપણે ખબર જ છે કે યુ કે યુ એટલે કે કુકુ, તો આવશે સી. ચલો બધા જ લખશે આઠમા એમસીક્યુ માં સી, રેડી. ચલો આગળ જોઈએ, કુકુ ઇઝ ખાલી જગ્યા સોંગ, સોંગ છે એને શું કરે છે, એક તો રીડિંગ સિંગિંગ ગાય છે, રીડિંગ વાંચતી નથી, ડાન્સ નથી કરતી, અને ફ્લાઇંગ, આ ત્રણ ઓપ્શન નો આવે એટલે સિંગિંગ એ. કુકુ ઇઝ રીડિંગ સ્ટોરી અબાઉટ, સ્ટોરી વાંચે છે, કેના વિશેની વાંચતી હતી, તો કે ક્રો વિશેની, કાગડા વિશેની, એટલે એનો જવાબ આવશે બી ક્રો, કાગડા વિશેની વાર્તા વાંચતી હતી. કુકુ ઇઝ ફ્લાઇંગ ટુ હર, ઉડીને ક્યાં જતી હતી, તો કે ઉડીને એની સ્કૂલે જતી હતી, તો એમાં આવશે સી સ્કૂલ. ચલો કુકુ ઇઝ ખાલી જગ્યા સોંગ, સોંગ છે ને લખતી પણ હતી અને ગાતી હતી પણ, તો એના ઓપ્શન જોવાના ખાસ, રીડિંગ સ્પીકિંગ રાઇટિંગ પ્લેઇંગ, સોંગ સાથે રમાય નહીં, સ્પીક બોલાય નહીં, રીડ વચાય નહીં, એને લખતી હતી, તો આપણે લખશું રાઇટ એટલે કે સી. કુકુ ઇઝ ખાલી જગ્યા ક્રિકેટ, ક્રિકેટ છે એને શું કરે છે, રીડ વાંચે છે ક્રિકેટને, તો કે ના પ્લેઇંગ ક્રિકેટને રમે છે, તો આવશે બી પ્લેઇંગ, રેડી. તો બી પ્લેઇંગ, બાથિંગ નાહતી નથી, રાઇટ લખતી નથી એટલે પ્લેઇંગ બી. ચલો એના નીચેના છે પ્રૂફોલ્સ આપ્યું. કુકુ ઇઝ બાથિંગ, બાથિંગ એટલે નાવું, તો નાહવાની ક્રિયા આવી નહોતી, બાથિંગ બાથિંગ એટલે કે નાવું, તો નાહવાની ક્રિયા આવી નહોતી. પણ બેટિંગ, બેટિંગ એટલે કે આ છે ઓપ્શન બેટિંગ, બેટિંગ એટલે કે બેટ દ્વારા રમવું, તો બેટિંગ ક્રિયા છે એટલે થાય બેટ દ્વારા રમવું, બેટિંગ. બોલિંગ એટલે બોલ દ્વારા રમવું, બેટિંગ એટલે બેટ દ્વારા રમવું, તો બેટિંગ સાચું આવે બેટિંગ. એટલે કુકુ છે એ બેટિંગ કરી રહી હતી, તો બેટિંગ, બાથિંગ નથી પણ શું છે અહીંયા બેટિંગ છે, તો બેટિંગ એટલે કે બેટ દ્વારા રમવું સાચું, રેડ. ચલો આગળ જોઈએ, આગળની એક્ટિવિટી સાચો વિકલ્પ લખવાનો, આ બે માંથી જે આપણે સાચું લાગે એ લખવાનું. તો કે કુકુ ઇઝ વોકિંગ કે ડાન્સિંગ, ચાલવાની ક્રિયા કુકુની આપણે આમાં ક્યાંય પાઠ્યમાં આપણે જોઈએ એમાં ચાલવાની ક્રિયા આપી નહોતી એટલે ડાન્સિંગની ક્રિયા આપી હતી, તો આપણે અહીંયા લખશું ડાન્સિંગ, રેડી. ખાલી જગ્યામાં શું લખવાનું, ડાન્સિંગ. કુકુ ઇઝ ખાલી જગ્યા સિંગિંગ ને શાઉટિંગ, શાઉટિંગ એટલે બૂમો પાડવી ને સિંગિંગ એટલે ગીત ગાવું, તો ગાતી હતી બૂમો પાડતી નહોતી એટલે આ ખોટું થાય, આ ખોટું થાય અને આ સાચું થાય. કુકુ ઇઝ ખાલી જગ્યા, કુકુ છે એ શું કરે છે, તો કે ક્રાઇંગ રડે છે, તો કે ના રીડિંગ વાંચે છે, તો કે હા, તો લખશું રીડિંગ. કુકુ ઇઝ ખાલી જગ્યા ફ્લાઇંગ એટલે કે ઉડીને જાય છે, કે જમ્પિંગ કૂદકા કૂદકા મારતી, તો કે કૂદકા મારતી નહોતી જાતી, ફ્લાઇંગ ઉડીને સ્કૂલે જાતી હતી એટલે આવશે ફ્લાઇંગ. કુકુ ઇઝ રાઇટિંગ એટલે કે લખે છે, હા સોંગ લખતી હતી. વેઇટિંગ, વેઇટિંગ એટલે રાહ જોવું, કોઈની રાહ જોતી નહોતી, તો આમાં આવશે રાઇટિંગ.
કુકુ ઇઝ ખાલી જગ્યા તો કે પ્લેઈંગ રમતી હતી તો કે હા પણ લાફિંગ એટલે હસતી નહોતી એટલે ન આવતા હોય આપણે ખુશી નાખ્યા છે અને જે આવે છે એને આપણે સારા અક્ષરે આમાં લખી લેવાના છે તો બધા જ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 22 ઉપર આ કુકુવાળા જેટલા પણ આપણે ખાલી જગ્યા એમસીક્યુ કરાવ્યા છે એ બે પૂરી લેશે ચાલો આગળ જોઈ લઈએ એક્ટિવિટી 5 જેની અંદર અલગ અલગ ક્રિયાઓ આપી છે એ ક્રિયાઓ આપ સાથે આપણે આઈએનજી મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે ચાલો પેલું એવું એક્ઝામ્પલ આપ્યું છે કુકુ ઇઝ સ્કીપિંગ સ્કીપ છે અહીંયા ઉપર ઓપ્શનમાં સ્કીપ તો આપણે સ્કીપને લઈએ તો એનો સાચો આઈએનજી પ્રત્યે ડબલ પી કરીને આઈએનજી પ્રત્યે મૂકવાનું રેડી હાલો એવી રીતના આપણે આગળ લખવું હોય તો કે રીટા ઇઝ આપણે એક્શન વર્ડ લઈશું ઈટ ઈટ એટલે કે ખાવું તો રીટા નામ લીધું રીટા ઈરે એમ ઇઝાર માંથી આવે ઇઝ તો પેલા રીટા ઇઝ ઈટ ક્રિયા લીધી તો ઈટિંગ એન આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાય છે ઈટિંગ એન આઈસ્ક્રીમ હાલો થઈ ગયું હી હવે કોઈનું નામ નથી લેતા આપણે હી એટલે કે તે છોકરાને કહી દઈએ છીએ હી ઇઝ થ્રોઈંગ ધ બોલ બોલને થ્રો એટલે કે ફેંકે છે તો થ્રોઈંગ થ્રો નું શું થઈ ગયું તો કે આઈએનજી પ્રત્યય થ્રોઈંગ ધ બોલ દડો ફેંકી રહ્યો છે રાહુલ ઇઝ કેચિંગ ધ બેલ આગળ કેચ લીધું તો કેચિંગ ધ બોલ બોલ છે એ કેચ કરી રહ્યો છે આગળ ટોક એટલે વાતો કરવી ધે આર ટોકિંગ તેઓ બધા વાતો કરી રહ્યા છે ધે આર ટોકિંગ આગળ છે તો કે સી ઇઝ લાફિંગ લાફ લીધું તો લાફિંગ આઈએનજી પ્રત્યે લગાડ દેવાનો સી ઇઝ લાફિંગ આવી રીતના આ એક્ટિવિટી 5 છે એ આગળની ખાલી જગ્યા અને એમસીક્યુ પૂરી લેવાના છે ચાલો અહીંયા સુધી બધા જ વિદ્યાર્થી મિત્રો છે ઈ આઈડિયલ બુકની અંદર પેજ નંબર 22 સારા અક્ષરે પૂરી લેશે અને બધાને કુકુવારી સ્ટોરી છે એ વ્યવસ્થિત આગળથી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સહિત વાંચી લેવાની અને એના અર્થ સમજી લેવાના છે ચાલો બધા જ પેજ નંબર 22 છે એ વ્યવસ્થિત સારા અક્ષરે પૂરી લેશે નમસ્તે.